आप सबनु खूब खूब स्वागत छे विद्यार्थी मित्रों, मारू नाम छे जेनिश पटेल अने आपणे वात करवाना छीए रसायण विज्ञान विशे। रसायण विज्ञान शुं छे एनो थोड़ो घणो अंदाज तमने धोरण 10 मां आवी गयो हशे। अत्यारे आपणे वात करीशुं धोरण 11 ना रसायण विज्ञान विशे। सौथी पहेला એમાં કેટલા ચેપ્ટર્સ રહેલા છે એના વિશે થોડી બહુ વાત કરી લઈએ। ટોટલ 14 ચેપ્ટર છે ધોરણ 11 ના રસાયણ વિજ્ઞાનની અંદર। બે ભાગમાં વિભાજિત થયેલું છે, ભાગ 1 અને ભાગ 2। ભાગ 1 ની જો વાત કરીએ તો એની અંદર ટોટલ 7 ચેપ્ટર છે અને ભાગ 2 ની જો વાત કરો તો એની અંદર પણ 7 ચેપ્ટર। બે અલગ અલગ ભાગમાં વિભાજિત થયેલું છે। ભાગ 1 માં કેવા કેવા ચેપ્ટર છે? પ્રથમ ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના, મતલબ અલગ અલગ પ્રકારના એકમો, રાશિઓ, એના સૂત્રો, અવસ્થાઓ, એના વિશે વાત કરીશું આપણે પહેલા ચેપ્ટર। ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, મતલબ કે ભાઈ પરમાણુ છે એ કેવી રીતે શોધાય, એની પાછળ કેટલા વૈજ્ઞાનિકોની મહેનત છે, એ શોધ્યા પછી આગળની ગણતરીઓ કેવી રીતે કરવી, ક્યાં ક્યાં કામ આવશે એના વિશે વાત કરશું પરમાણુના બંધારણમાં। ત્રીજું ચેપ્ટર છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતા, મતલબ કે ભાઈ આ જે પરમાણુ આપણે ગોતેલા છે ચેપ્ટર નંબર 2 માં એની કેટલી વેરાયટી છે, એનું આખું આવર્ત કોષ્ટક આવશે એની અંદર, તથા એ આવર્ત કોષ્ટકમાં કેટલા અલગ અલગ પ્રકારના ગુણધર્મો છે એ ગુણધર્મમાં થતા ફેરબદલ આપણે જોવાના છે ચેપ્ટર નંબર 3 ની અંદર। ત્યારબાદ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 4, હવે એની અંદર વાત કરશું રાસાયણિક બંધન અને આણ્વીય સંરચનાઓ, મતલબ રાસાયણિક બંધન એટલે ભાઈ અલગ અલગ કેટલા પ્રકારના કેવા કેવા બંધ બને છે, અને આણ્વીય સંરચનાઓ મતલબ કે અલગ અલગ અણુઓ કેવી રીતે બને છે। ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 5 ની તો દ્રવ્યની અવસ્થાઓ, ઘન પ્રવાહી વાયુ વિશે આપણે ભણી ગયા છીએ, તો ઘનમાં કેવા કેવા પ્રકારના નિયમો લાગુ પડે, પ્રવાહીમાં કેવા કેવા પ્રકારના નિયમો લાગુ પડે, વાયુમાં કેવા કેવા પ્રકારના નિયમો લાગુ પડે એના વિશે ભણશું દ્રવ્યની અવસ્થામાં। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 6 ઉષ્મા ગતિશાસ્ત્ર, તમારા સૌથી મનપસંદ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેની સાથે જોડાયેલા છે એને લગતું ચેપ્ટર છે ઉષ્મા ગતિશાસ્ત્ર, મતલબ કે ઉષ્મા સાથે તમારી રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે જોડાયેલી છે એના વિશેમાં વાત કરશું। ત્યારબાદ આવે છે 7મું ચેપ્ટર, ભાગ 1 નું સૌથી છેલ્લું ચેપ્ટર સંતુલન। સંતુલનમાં શું ભણવાનું છે તો ભાઈ રાસાયણિક પ્રક્રિયા સંતુલન મેળવે ત્યારે શું થાય અને સંતુલન મેળવ્યા પછી શું થાય, ક્યાં કામ આવે સંતુલન એના વિશે વાત કરશું સંતુલન નામના ચેપ્ટર। આખે આખો ભાગ 1 પૂરો થયો, કોઈ જ જગ્યાએ કાર્બન રિલેટેડ કોઈ જ ચેપ્ટર નથી, મતલબ કે આખે આખો ભાગ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો છે। અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પણ જો આપણે ડિટેલમાં વાત કરીએ તો ભૌતિક રસાયણ વિજ્ઞાન વધારે છે। હવે ભાગ 2 ની આપણે વાત કરીએ, ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે 8મું ચેપ્ટર રેડોક્સ પ્રક્રિયાઓ, આપણને ખબર છે 10મા ધોરણમાં ભણી ગયા આપણે કે ભાઈ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જ્યાં એક સાથે થતી હોય એ રેડોક્સ પ્રક્રિયા છે। બસ તો આ રેડોક્સ પ્રક્રિયાનું ડિટેલમાં આપણે અભ્યાસ કરશું એ ચેપ્ટર એટલે રેડોક્સ પ્રક્રિયાઓ। ત્યારબાદ આવે છે ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન, અત્યારે ખૂબ જ એક જળહળતો વિષય કહેવાય હાઇડ્રોજન, કેમ કે એક બળતણ તરીકે આપણે એનો ઉપયોગ આવનારા ભવિષ્યમાં કરવો છે, એટલે એ
ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હશે આપણા માટે કે ભાઈ હાઇડ્રોજન શું છે, ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, ક્યાં ક્યાં છે અને અલગ અલગ સંયોજનોમાં એ કેવી રીતે જોડાય છે એના વિશે વાત આવશે હાઇડ્રોજન નામના ચેપ્ટરમાં. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો આવે છે એસ વિભાગના તત્વો. ભાગ એકનું ચેપ્ટર હતું તત્વોના આવર્ત નિયમો વિશે, ત્રીજો ચેપ્ટર. તો એ જે આવર્ત કોષ્ટક નો એક ભાગ છે એસ વિભાગ, સમૂહ નંબર એક અને સમૂહ નંબર બે, એના વિશે ડિટેલમાં અભ્યાસ કરશું આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર એસ વિભાગના તત્વો. ત્યારબાદ આવે છે 11મું ચેપ્ટર પી વિભાગના તત્વો, આ પણ આવર્ત કોષ્ટક ને જ લગતું એક ચેપ્ટર છે. પણ પી વિભાગના તત્વો ખરેખર બે ભાગમાં વિભાજિત થયેલું છે. અત્યારે તમે પી વિભાગમાં બે જ સમૂહ ભણશો, સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14. 15 થી 18 એટલે પી વિભાગ ભાગ 2 12મા ધોરણમાં આવશે. ત્યારબાદ 12મું ચેપ્ટર જે આપણે આજે ભણવાના છીએ, કાર્બનિક રસાયણ વિજ્ઞાન ના કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. આપણે જાણીએ છીએ કે ભાઈ ધોરણ 10 માં કાર્બન વિશે એક આખું ચેપ્ટર તમને આપેલું હતું, એમ કહી શકાય કે એક ઇન્ટ્રોડક્શન તમને આપેલું હતું કે ભાઈ કાર્બન શું કરે છે, કેવી રીતે કરે છે, કેવા બંધ બનાવે છે, એના સંયોજનો કેવા છે, ક્યાં ક્યાં છે દુનિયામાં, આ બધી વસ્તુ આપણે 10મા ધોરણમાં નાનકડો એવો અભ્યાસ કર્યો હતો. ડિટેલમાં હવે આગળ વધવાનું છે. એમાં પહેલું ચેપ્ટર કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું, આ 11મા ધોરણનું પહેલું ચેપ્ટર છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. 13મું ચેપ્ટર આવે છે હાઇડ્રોકાર્બન, મતલબ કે કાર્બન અને હાઇડ્રોજન દ્વારા બનેલા સંયોજનો. ત્રણ તો મેં અહીંયા કહી દીધા છે, એમાંથી એના વિશે ડિટેલમાં આપણે ભણશું, આલ્કેન, આલ્કિનાલ, કાઈન, ઉપરાંત બીજા પણ છે ઘણા. છેલ્લું ચેપ્ટર 11મા ધોરણનું અને આપણો જળહળતો પ્રશ્ન પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, કે ભાઈ પર્યાવરણ સાથે આપણે કેવા પ્રકારના છેડછાડ કરીએ છીએ અને પર્યાવરણને જો હવે બચાવવું હોય તો કેવી રીતે આપણે બચાવી શકીએ, એના વિશે વાત આવશે 14મા ચેપ્ટરમાં પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. તો આજનો જે લેક્ચર છે, ફર્સ્ટ લેક્ચર આપણો, એમાં આપણે મેં કીધું એ રીતે સ્ટાર્ટ કરીશું પ્રકરણ નંબર, ચેપ્ટર નંબર 12, કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. હવે સૌથી પહેલા થોડુંક જૂના મૂળિયા બહાર કાઢીએ ધોરણ 10 ના, જેથી થોડુંક આપણને પાછું તાજું થઈ જાય, બધું યાદ આવી જાય. કાર્બન ક્યાં છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો ભાઈ કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક 6 છે, એની સંજ્ઞા કેપિટલ સી છે. ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરો તો ઇલેક્ટ્રોન રચના 2 અને 4, મતલબ પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, આવું આપણે ધોરણ 10 માં ભણ્યા. 2 અલગ અલગ સ્વભાવ હતા કાર્બનના, 2 સ્વભાવ જેના આધારે આ આખો વિશાળ એક શાખા બનેલી છે. 2 સ્વભાવ, 2 ગુણધર્મ. પહેલો ગુણધર્મ છે કાર્બનનો કેટાનેશન સ્વભાવ. કાર્બનનો કેટાનેશન સ્વભાવ, તો આપણે પહેલા યાદ કરી લઈએ કેટાનેશન એટલે શું. કોઈ પણ તત્વનું બીજા તત્વ સાથે અલગ અલગ રીતે જોડાવાનો ગુણધર્મ. કોઈ પણ એક તત્વનો બીજા તત્વ સાથે અલગ અલગ રીતે જોડાવાનો ગુણધર્મ એટલે કેટાનેશન. કાર્બન પાસે ખૂબ જ સારો એવો કેટાનેશન ગુણધર્મ છે. કેમ ભાઈ? તો ભાઈ કાર્બન છે એ કાર્બન સાથે અલગ અલગ રીતે જોડાઈ શકે છે, ઉપરાંત એ બીજા તત્વ સાથે પણ અલગ અલગ રીતે જોડાઈ શકે છે. કેવા તત્વ? હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, હેલોજન. હવે હેલોજનમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિનાઇટ,
तो आवा अलग अलग तत्वों साथे पण कार्बन एक विशाल श्रेणी आखी बनावे छे अलग अलग संयोजनों। तो आ पेलो एक गुणधर्म छे कार्बन नो, कार्बन नो केटानेशन स्वभाव। एक केटानेशन स्वभाव ना आधारे अनेक संयोजनों असंख्य संख्या में संयोजनों बने छे जेना आधारे आखे आखो कार्बनिक रसायन विज्ञान डेवलप थाय। त्यार पछी बीजा गुणधर्म नी वात करीए, ए पहला थोड़ा का अपने इतिहास नी वात करी लईए के भाई कार्बनिक रसायन विज्ञान क्यांथी आव्युं, केवी रीते आव्युं, कोनो कोनो केटलो केटलो फाळो छे एना विशे वात करीए। तो भाई कार्बन संयोजनो नो इतिहास, सौथी पहला कार्बनिक संयोजनो इतिहास 200 वर्ष जूनो छे। मतलब के आ जे आपणे भणीए छीए आ छेल्ला 200 વર્ષમાં ડેવલપ થયેલી વસ્તુ છે। 200 વર્ષ પહેલા લોકોને ખબર નહોતી કાર્બનિક રસાયણ વિજ્ઞાન શું છે, કેમ કેમ કે પહેલામાં પહેલું 1780 ની વાત છે ત્યારે વૈજ્ઞાનિકો રસાયણશાસ્ત્રીઓ ને ખબર પડી કે ભાઈ જમીનમાંથી જે મળે ખડકોમાંથી ખનીજ માંથી જે મળે એ બધું અકાર્બનિક રસાયણ કહેવાય, અને વનસ્પતિઓ પ્રાણીઓ સજીવ વસ્તુમાંથી જે મળે એ બધું કાર્બનિક કહેવાય, કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેવાય। આવું સૌથી પહેલા ઓળખતા થયા અલગ 1780 માં। ત્યારબાદની જો વાત કરીએ તો એક સ્વીડનના રસાયણશાસ્ત્રી હતા બર્ઝેલિયસ। એ રસાયણશાસ્ત્રી એવું માનતા હતા કે ભાઈ કાર્બનિક સંયોજનો આપણે બનાવી શકીએ નહીં, કેમ કેમ કે ભાઈ કાર્બનિક સંયોજનો બનાવવા માટે એક જાદુઈ શક્તિ જોશે, એક વિશિષ્ટ પ્રકારનું બંધન જોશે, આપણને બનાવતા એ આવડતું જ નથી, આવું ઈ ભાઈ માનતા બર્ઝેલિયસ। હવે જાદુ અને વિજ્ઞાનમાં એક જ ફરક છે, જો કોઈ લોજિક તમને સમજાઈ જાય તો એ વિજ્ઞાન છે, અને જો તમને લોજિક ના સમજાય ખબર જ ના હોય તો તમારા માટે એ જાદુ છે। ત્યારે આ બર્ઝેલિયસ માટે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કાર્બનિક સંયોજનો એક જાદુ હતા, એને ખબર નહોતી આ બંધન કેવી રીતે થાય છે, કેવી રીતે સંયોજનો બને છે। તો હવે ક્યારે આવ્યું, ક્યારે ખબર પડી લોકોને કેવી રીતે બને છે, તો સૌથી પહેલો જાદુગર સૌથી પહેલો રસાયણશાસ્ત્રી 1828 માં એફ વોલર, પહેલો રસાયણ વૈજ્ઞાનિક એફ વોલરે સૌથી પહેલા એક કાર્બનિક સંયોજન લેબોરેટરીની અંદર બનાવ્યું, પ્રયોગશાળાની અંદર પહેલું સંયોજન બનાવ્યું, કોણે એફ વોલરે, કેમાંથી બનાવ્યું, તો ભાઈ એક અકાર્બનિક સંયોજન એમોનિયમ સાયનેટ NH4CNO માંથી પહેલું કાર્બનિક સંયોજન બનાવ્યું યુરિયા, જેનો ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ NH2CONH2। તમને કોઈ ક્યારે પણ પૂછે કે પ્રયોગશાળામાં બનાવાયેલું પહેલું રસાયણ કયું, તો એનું નામ આવશે યુરિયા NH2CONH2। પછી લાઈન થઈ વૈજ્ઞાનિકોની, કેમ કે બધાને રસ જાગે ને ભાઈ આપણે કંઈક નવું નવું બનાવીએ, તો 1845 માં કોલબે નામના વૈજ્ઞાનિકે એસિટિક એસિડ લેબની અંદર બનાવ્યું, જેને આપણે વિનેગર કહીએ છીએ, ઘરમાં વપરાશ કરતા હોય અથાણામાં ને માં CH3COOH એસિડિક એસિડ। ત્યારબાદ 1856 માં બર્થલોટે મિથેન વાયુ લેબની અંદર બનાવ્યો સૌપ્રથમ। આમ ધીમે 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 છેલ્લા 200 વર્ષમાં તમે જે જોઈ રહ્યા છો એ આખું એનું ડેવલપમેન્ટ થયેલું છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું। આજની તારીખમાં કાર્બનના જેટલા સંયોજન છે તમારા આવર્ત કોષ્ટકના બીજા તત્વના સંયોજનો ભેગા કરો, એકલા કાર્બનના એ બધા કરતા વધુ છે। આ ડેવલપમેન્ટ છેલ્લા 200 વર્ષનું ડેવલપમેન્ટ છે, ખૂબ જ અથાગ મહેનત અલગ અલગ વૈજ્ઞાનિકોની લાગેલી છે, અને આપણને આટલું સરસ એવું નોલેજ મળે છે એનાથી। બીજા ગુણધર્મની વાત કરીએ, પહેલો ગુણધર્મ હતો કાર્બનનો કેટાનેશન સ્વભાવ, અને બીજો ગુણધર્મ છે કાર્બનની ચતુ સંયોજકતા।
चार बंध बनावानो गुणधर्म, कार्बन नो चार बंध बनावानो गुणधर्म, कार्बन नी चतुसंयोजकता। थोड़ुं एने इंटरेस्टिंग बनावीए तो भाई कार्बन छे ई आपणो राजा छे, कार्बन छे ई आपणो राजा छे, एनी इच्छा शुं छे? तो एनी इच्छा अलग अलग जग्याए जोड़ावानी छे। मतलब कोई पण राजा होय ए राजानो पहेलो नियम शुं होय के भाई एना राज्यने लांबू बनावे, विशाळ बनावे। तो अहीं कार्बन एवो ज कई गुणधर्म धरावे छे, एने वेपार वधारवो छे, अलग अलग जग्याए जोड़ावुं छे। केवी रीते जोड़ाशे? चतुसंयोजक मतलब ज्यां जासे त्यां चार राणी गोतशे। कार्बन ज्यां जासे त्यां चार राणी बनावशे, चार बंध बनावशे। कोई पण जग्याए जशे चार बंध बनावशे, चार राणी, कार्बन राजा, कार्बन नी चार महाराणी। सीधुं अने साधुं लॉजिक। केवी रीते? એની પાછળનું આખું વિજ્ઞાન હું તમને સમજાવું। તો સૌથી પહેલા કાર્બનની ઇલેક્ટ્રોન રચના વિશે આપણે વાત કરીએ। તો કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના છે 2 4, મતલબ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે જેના માટે મેં હિલિયમ લખેલું છે, અને બીજી કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે। હવે કક્ષકીય રીતે જો એને ગોઠવીએ તો 2s2 2p2, મતલબ S कक्षक नी अंदर 2 इलेक्ट्रॉन छे अने P कक्षक नी अंदर 2 इलेक्ट्रॉन छे। हवे P कक्षक 3 छे, PX, PY अने PZ। एमा PX मा 1 इलेक्ट्रॉन, PY मा 1 इलेक्ट्रॉन। नीचे एना बॉक्स में तमने बताव्या छे भाई, 2S मा 2 इलेक्ट्रॉन अने PX मा 1, PY मा 1, PZ मा 0। आ एनी धरा अवस्था छे, मतलब के एने आपणे कोई प्रकारनी ऊर्जा नथी आपी। હવે આપણે એને થોડી ઉર્જા આપીએ છીએ, તો આ જે 2s છે એ 2s માંથી 1 ઇલેક્ટ્રોન જમ્પ કરીને 2pz માં આવી જશે। ફરીથી 2s માં 1 ઇલેક્ટ્રોન જમ્પ કરીને 2pz માં આવી જશે, કારણ કે આપણે એને ઉર્જા આપી, એટલે કે આ એની ઉત્તેજિત અવસ્થા થઈ। હવે જોવો જોઈએ, 2s માં 1 ઇલેક્ટ્રોન, 2px માં 1 ઇલેક્ટ્રોન, 2py માં 1 ઇલેક્ટ્રોન ને 2pz ની અંદર 1 ઇલેક્ટ્રોન। ચાર અલગ અલગ કક્ષકો, ચારેય માં 1-1 ઇલેક્ટ્રોન કોઈનો પણ જોડાઈ શકે છે। હવે તકલીફ શું છે? તો ભાઈ s કક્ષક છે એ ગોળાકાર હોય, વર્તુળાકાર, s કક્ષક વર્તુળ આકાર હોય છે, જ્યારે p કક્ષક છે એ ડમ્બેલ આકારની હોય છે। ભાઈ x અક્ષનો ડમ્બેલ, y અક્ષનો ડમ્બેલ ને z અક્ષનો ડમ્બેલ। હવે હું તમને સીધો ને સાદો પ્રશ્ન કરું, એક ઘરમાં 4 ભાઈ બહેન છે, મમ્મીએ કંઈક સારું ખાવાનું બનાવ્યું છે, તો એ ચારેયને સરખા ભાગે જ આવવું જોઈએ, નહીતર થાય માથાકૂટ। તો હવે માથાકૂટથી બચવા મમ્મી શું કરે? જે કોઈ પણ વસ્તુ મમ્મી લઈ આવ્યા છે એ વસ્તુ બધી ભેગી કરી દેશે અને એમાંથી 4 સરખા ભાગ કરશે, જેથી ચારે ચાર બાળકોને કોઈને અન્યાય ના થાય। અહીંયા કાર્બન છે એ કઈક એવી જ તકલીફમાં છે। જો s કક્ષક વર્તુળાકાર છે ને p ડંબેલાકાર છે, તો બંધ બનાવવા જી આવે છે એ વ્યવસ્થિત બંધનો બનાવી શકે ભાઈ, કેમ? અન્યાય થશે, આકાર અલગ અલગ છે, ઉર્જા અલગ અલગ છે, એટલે કાર્બન શું કરશે? આ બધી વસ્તુને ભેગી કરશે। કેટલી વસ્તુ? તો ભાઈ 1 s ને ભેગું કરશે ને 3 p ને ભેગા કરશે અને એમાંથી 4 સરખા ભાગ પાડશે પાછા। ચારે ચાર ને ભેગા કર્યા, નવા 4 સરખા ભાગ બને। આ આપણે સંકરણ કહ્યું, હાઇબ્રિડાઇઝેશન।
कार्बन नी कक्षा माथी जे कक्षको छे ए कक्षको नु समिश्रण करीने जेटली कक्षको मिश्र करेली छे एटली ज संख्या मां नवी कक्षको अने एटली ज ऊर्जा वाली एवा ज एक सरखा आकार वाली कक्षको बनावी एने कहेवाय संकरण। અહીંયા આપણે ચાર અલગ અલગ કક્ષકોને મિશ્રિત કરી ચાર નવી કક્ષકો બનાવી, ચારે ચારનો આકાર એક સરખો, ચારે ચારનું અંતર એકબીજાથી એક સરખું, ચારે ચારની ઊર્જા એક સરખી, દરેક વસ્તુ એક સરખી। તો ભાઈ હવે જેને બંધ બનાવવો છે એ આસાનીથી બંધ બનાવી શકશે। હાલો ભાઈ ચાર રાણી આવી ગઈ કાર્બન પાસે, મેં કીધું તું કોઈ પણ પરિસ્થિતિમાં કાર્બનની ચાર રાણી ચાર બંધ હોવા જોઈએ। બંધ કોણ હશે 109 ડિગ્રી 28 મિનિટ, ગમે ત્યાંથી ગમે તે બંધ કોણ આમાં માપો તમે ચારે ચાર વચ્ચે એટલો જ આવશે 109 ડિગ્રી 28 મિનિટ। અહીંયા આપણે ચાર અલગ અલગ કક્ષકોને મિશ્રિત કરી, કઈ કઈ? તો એક S કક્ષક અને ત્રણ P કક્ષક, એટલે સંકરણ કયું થઈ ગયું? SP3 સંકરણ, SP3 સંકરણ। હવે SP3 સંકરણની અલગ અલગ લાક્ષણિકતાઓ શું છે? સૌથી પહેલી લાક્ષણિકતા કે કાર્બને જેટલી રાણી બનાવેલી છે બધી રાણી એકલ બંધમાં છે। કાર્બને જેટલી રાણી બનાવેલી છે, જેટલા બંધ બનાવેલા છે, બધા બંધ એકલ બંધ છે। મતલબ કે કાર્બન કાર્બન સાથેનો બંધ સિંગલ બંધ એકલ બંધ હશે, કાર્બન હાઇડ્રોજન નો બંધ સિંગલ બંધ એકલ બંધ હશે। ત્રિપરમાણ્વીય મતલબ ત્રણે ત્રણ દિશાઓમાં ફેલાયેલું છે, એક્સ વાય અને ઝેડ ત્રણેય અક્ષો ઉપર છે, ત્રિપરમાણ્વીય 3D છે। આ જે તમને દેખાય છે નાનકડું લાગશે પણ એ ખરેખર પાછળની બાજુ છે, મતલબ આ રીતે એક કક્ષક, બે કક્ષક, ત્રણ કક્ષક પાછળની બાજુએ છે અને ચોથી કક્ષક અહીંયા। આ આકારને ટેટ્રાહેડ્રલ આકાર કહેવાય, સમચતુષ્ફલકીય આકાર। મતલબ SP3 સંકરણમાં આકાર હશે સમચતુષ્ફલકીય આકાર। બંધ કોણ મેં તમને કીધો 109 ડિગ્રી ને 28 મિનિટનો એમાં બંધ કોણ હશે, આ બધા સંયોજનો સંતૃપ્ત હશે। SP3 સંકરણ ધરાવતા દરેક સંયોજનો સંતૃપ્ત હશે, શરત એટલી કે ભાઈ એમાં જેટલા કાર્બન હોય દરેકનું સંકરણ કયું હોવું જોઈએ? SP3, મતલબ કે બધા સિંગલ બંધ, ડબલ બંધ ત્રિપલ બંધ નહીં। કહેવાય શું આવા સંયોજનો, નામ શું? આલ્ક પ્લસ N, આલ્ક પ્લસ N, આલ્કેન। આલ્ક એટલે કાર્બનની સંખ્યા, ઓરિજિનલ એનો મતલબ થાય કાર્બનની સંખ્યા, એન આખી શ્રેણીને રિપ્રેઝેન્ટ કરે છે એટલે થઈ ગયું આલ્કેન। સામાન્ય અણુસૂત્ર શું છે ભાઈ? CnH2n+2। આલ્કેન નું સામાન્ય અણુસૂત્ર થશે CnH2n+2। હવે આ થોડું ડીપ માં જઈએ, SP3 ટોટલ ચાર ભાગ મેં કીધું હતું, ચારમાંથી એક ભાગ S નો છે અને ત્રણ ભાગ P ના છે, મતલબ કે 25% S છે 75% P છે। મતલબ કે 25% S સ્વભાવ હશે એમાં અને 75% P સ્વભાવ હશે, બરાબર। હવે જે આ આલ્કેન શ્રેણી છે એના સંયોજનો વિશે વાત કરીએ, સૌથી પહેલા આલ્ક મિથ, મિથ એટલે એક, એન એટલે પહેલું સંયોજન બને છે મિથેન, એક કાર્બન એટલે મિથ, એન એટલે કે બધા સિંગલ બંધ એટલે બની ગયું મિથેન। મેં કીધું તું કાર્બનના ફરજિયાત ચાર બંધ થવા જોઈએ, ચાર રાણી એટલે ચાર હાઇડ્રોજન સાથે ચાર બંધ મિથેન। ઇથ એટલે બે, ઇથ એટલે બે અને એન એટલે ઇથેન, ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ, તો બે કાર્બનના ત્રણ ત્રણ બંધ બચે
ઈ ત્રણ હાઇડ્રોજન સાથે જો કાર્બન કાર્બન સાથે એક બંધ બે ના ત્રણ ત્રણ બંધ બચ્યા બે કાર્બન ના તો અહીંયા ત્રણ હાઇડ્રોજન ને અહીંયા ત્રણ હાઇડ્રોજન ટોટલ ચાર બંધ તો થવા જ જોઈએ ફરજિયાત એટલે જોવો જોઈએ C2H6 અહીંયા મૂકીને તમે જોઈ શકો છો આનું સૂત્ર બનાવી શકશો હવે એક કાર્બન n બરાબર 1 મૂકો જોઈએ તો C1 હાલો 1 into 2 એટલે 1 ગુણ્યા 2 2 વત્તા 2 4 એટલે C1 ના લખો તો ચાલે એટલે CH4 2 મૂકો n બરાબર તો C2 2 ગુણ્યા 2 4 વત્તા 2 6 એટલે C2H6 એવી રીતે આ સૂત્ર ઉપરથી બધા અણુસૂત્ર બનાવી શકશો જો નો ફાવે તો એનો ઉપયોગ કરી શકશો ત્રીજું ત્રણ કાર્બન હોય તો પ્રો એના ઉપરથી નામ થઈ ગયું પ્રોપેન ત્રણે ત્રણ એકબીજા સાથે એક એક બંધ બનાવશે તો વચલા કાર્બનના બે બંધ બની ગયા બે બાજુ એક એક બે જ ખાલી રહ્યા તો એની પાસે બે હાઇડ્રોજન અને છેડાના છે એની પાસે ત્રણ ત્રણ કેમ કે એના ત્રણ બંધ ખાલી હોય ને ચાર એટલે બ્યુટ એન એટલે બ્યુટેન હાલો ચારેયને શ્રેણીમાં જોડી દો સી 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 અને સી તો છેડાના જે બે કાર્બન છે એના ત્રણ ત્રણ બંધ ખાલી એટલે CH3 CH3 અને વચ્ચેના બે કાર્બન છે એને બે બાજુ બે બે બંધ બનાવેલા છે એટલે બે ઉપર બે હાઇડ્રોજન એટલે CH2 મે બે વાર રાખ્યું છે એટલે શ્રેણી લાંબી કરવાની એમ બે વાર પેન્ટેન 5 એટલે પેન્ટેન C5H12 સેમ વસ્તુ હવે આગળ તમે સમજતા જશો તમને ખબર પડતી જશે કે ભાઈ હવે છેડાના કાર્બન ઉપર ફરજિયાત ત્રણ હાઇડ્રોજન તો આવે જ અને વચ્ચેના કાર્બન ઉપર બે હાઇડ્રોજન આવે આમાં જરાક ભાઈ મારે લખવામાં ભૂલ થઈ છે એમાં CH2 આવશે વચ્ચે મેં CH3 લખી નાખ્યું છે ઉતાવળમાં હવે ત્યાર પછીની જો વાત કરીએ આપણે હેક્ઝેન C6H14 હેપ્ટેન C7H16 ઓક્ટેન C8H18 નોનેન C9H20 ડેસેન ઘણા લોકો આને ડેકેન કહે છે ખરેખર ડેસેન તરીકે બોલાય છે એટલે થોડું કેમાં ધ્યાન રાખજો ડેકેન કહેશો તો વાંધો નથી C10H22 કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પહેલું કામ શું કરાય તો ભાઈ આ 1 થી 10 યાદ રખાય પહેલું કામ શું કરાય આ 1 થી 10 યાદ રખાય એટલે ઘણું બધું કામ સહેલું થઈ જાય આખું બોલું છું ફરીથી સાંભળજો ત્યાંથી મિથેન CH4 એટલે કે એક કાર્બન ઇથેન C2H6 એટલે કે બે કાર્બન પ્રોપેન C3H8 એટલે કે ત્રણ કાર્બન બ્યુટેન C4H10 એટલે કે ચાર કાર્બન પેન્ટેન C5H12 એટલે કે પાંચ કાર્બન હેક્ઝેન C6H14 એટલે કે છ કાર્બન હેપ્ટેન C7H16 એટલે કે સાત કાર્બન ઓક્ટેન C8H18 એટલે કે આઠ કાર્બન નોનેન C9H20 એટલે કે નવ કાર્બન અને ડેસેન એટલે કે C10H22 એટલે કે 10 કાર્બન આ 10 ને પહેલા લાઈનમાં યાદ રાખી લેવાય એટલે ઘણું કામ સહેલું થઈ જાય આ વાત થઈ પહેલા સંકરણની sp3 સંકરણ હવે વાત કરીએ બીજા સંકરણની ધારો કે આપણે આ ચારે ચાર મિક્સ નથી કરતા હવે ચાર મિક્સ નથી કરવી ભાઈ આલો ત્રણ જ મિક્સ કરવી છે એસ ફરજિયાત માને બે પી હાલો જો એક એસ અને બે પી એસ પી 2 ત્રણ મિક્સ કરો છો એસ પી 2 સંકરણ ત્રણ કક્ષકો મિક્સ કરશો એક એસ અને બે પી એટલે એસ પી 2 સંકરણ પીઝેડ સંકરણમાં ભાગ લેશે નહીં ફરીથી પીઝેડ કક્ષક સંકરણમાં ભાગ લેશે નહીં હવે પીઝેડ કક્ષક સંકરણમાં ભાગ નહીં લીએ તો શું કરશે
હમણાં વાત કરીએ એના વિશે. અહીંયા એક સંયોજન મેં બનાવેલું છે, વ્યવસ્થિત જોજો એટલે તમને સમજ પડે એના વિશે. આ સંયોજન ધ્યાનથી જો. તો ભાઈ કાર્બનના લાલ કલરના છે એ જોજો, એક બે અને ત્રણ, ત્રણ નવી કક્ષકો હતી, જો અહીંયા ચાર હતી, અહીંયા ત્રણ જ થઈ ગઈ, એટલે સંકરણ કયું થઈ ગયું, sp2. એવી રીતે આ બીજા કાર્બન ની એક ત્રણ જ છે, જો. હવે સૌથી પહેલા કાર્બન કાર્બન વચ્ચે એક ઓવરલેપિંગ થી બંધ બની ગયો, સમિશ્રણ થી. કાર્બન કાર્બન વચ્ચે એક ઓવરલેપિંગ થી બંધ બની ગયો સમિશ્રણ થી. અને બાકીના જે બે બંધ છે ત્યાં આવી ગયા હાઇડ્રોજન. હવે યાદ કરો મેં કીધું તું કાર્બન ને ફરજિયાત ચાર રાણી દેવાની, કાર્બન ને ફરજિયાત ચાર રાણી, ચાર બંધ તો દેવાના જ. યાદ કરો આપણે પીઝેડ માં એક ઇલેક્ટ્રોન સાથે પીઝેડ ખાલી હતી, એને સંકરણ નહોતું કર્યું, તો આ કાર્બન ની પીઝેડ ખાલી હોય તો આ કાર્બન ની સ્વાભાવિક છે પીઝેડ ખાલી જશે, એટલે ભેજ હામે હામે બારી એથી ડોકા તાણશે. ખરેખર સમિશ્રણ શક્ય નથી, માત્ર એક બીજાની સામે આકર્ષણ બળ લાગશે, પેરેલલ ઓવરલેપિંગ, બાજુ એથી સમિશ્રણ થશે. ખાસ ધ્યાનથી સમજજો, પીઝેડ માં ઓરિજિનલી કોઈ ઓવરલેપિંગ થતું નથી, માત્ર આકર્ષણ બળ જ છે, અને માત્ર આકર્ષણ બળ એટલે પાઈ બંધ. એટલે કાર્બન કાર્બન વચ્ચે કુલ કેટલા બંધ થયા જોવો જોઈએ, એક સિગ્મા સમિશ્રણ બંધ, સિગ્મા બંધ, અને એક પાઈ બંધ, એટલે કાર્બન કાર્બન વચ્ચે થયા બે બંધ. મતલબ કે sp2 સંકરણમાં ઓછામાં ઓછો એક દ્વિબંધ જોશે, ફરજિયાત, એના વગર કામ થશે નહીં. કેમ કે એના વગર sp2 સંકરણ નહીં કહેવાય. એટલે ઓછામાં ઓછો એક દ્વિબંધ, મતલબ કે ઓછામાં ઓછો એક પાઈ બંધ. જ્યારે પણ સમતલીય આકાર હોય ત્યારે એનું સંકરણ હશે sp2, મતલબ કે આ ત્રણે ત્રણ વસ્તુ સમતલમાં જ હશે, ત્રિપરિમાણમાં નહીં હોય, દ્વિપરિમાણમાં, એટલે કે આ પહેલી કક્ષક, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક, એક જ સમતલમાં, ત્રીજા અક્ષની જરૂર નથી. એટલે કે સમતલીય છે, દ્વિપરિમાણમાં છે, એનો આકાર હશે સમતલીય ત્રિકોણ. તમે અહીંયા જોઈ શકો છો એ સમતલીય ત્રિકોણ જેવો આકાર બનાવે છે. બંધ કોણ હશે 120 ડિગ્રી. હવે આ સંયોજનો અસંતૃપ્ત છે. કેમ કે એમાં જુઓ એક આકર્ષણ બંધ આવી ગયો, પાઈ બંધ, અને જે વસ્તુની અંદર પાઈ બંધ આવી જાય એ સંયોજન અસંતૃપ્ત સંયોજન હોય, કેમ કે પાઈ બંધ ને આસાનીથી તોડી શકાય છે. નામ શું આવા સંયોજનોનું? નામ શું? આલ્ક એટલે કાર્બનની સંખ્યા વત્તા ઇન, આલ્કીન, આલ્કીન શ્રેણી છે આ sp2 સંકરણ. સામાન્ય અણુસૂત્ર, તો ભાઈ અહીંથી બે હાઇડ્રોજન ઓછા કરી નાખો, એનું સામાન્ય સૂત્ર. અહીંયા હતું CnH2n+2, તો અહીંયા થઈ જશે CnH2n. હાલો જોઈએ, એક કાર્બન વાળું આલ્કીન શક્ય નથી, એટલે કે મિથિન શક્ય નથી. કેમ કે દ્વિબંધ ક્યાં બનાવે ભાઈ? કાર્બન ને દ્વિબંધ બનાવવું હોય તો બીજો કાર્બન જોઈ. હવે મિથિન માં તો કાર્બન જ એક હોય, તો એ બીજો કાર્બન જ ના હોય તો દ્વિબંધ ક્યાંથી બને? દ્વિબંધ નો બને તો એ આલ્કીન નો કહેવાય, અને આલ્કીન નો કહેવાય તો મિથિન શક્ય નથી. એટલે કે એ બે કાર્બન થી ચાલુ થશે ઇથિન. મેં કીધું કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોજો, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, તો બે ના બે બે બંધ ખાલી ગયા, એ બે બંધ માં શું હોય? હાઇડ્રોજન. એટલે આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન, આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન, C2H4. આલ્કીન યાદ રાખવું પ્રમાણમાં સહેલું છે, જેટલા કાર્બન એનાથી ડબલ હાઇડ્રોજન, એટલે એ આલ્કીન. હાલો, ત્રણ એટલે કે પ્રોપ, આલ્કીન એટલે પ્રોપીન, C3H6. દ્વિબંધ તમારે જ્યાં મૂકવું ત્યાં મૂકી શકો છો, ફરજિયાત નથી પહેલા જ મૂકવો,
પણ આ તો સેલુરી અત્યારે સ્ટાર્ટિંગ છે એટલે પહેલા મૂકેલું છે CH2CHCH3 બંધ કાર્બનના દરેક કાર્બનના ચાર થવા જોઈએ વચના કાર્બનના બે આ બાજુ ને એક આ બાજુ એટલે ત્રણ થઈ ગયા તો એક જ ઘટે તો એક હાઇડ્રોજન આ છેડાનો કાર્બન છે એના બે બંધ તો વચ્ચે છે બે જ ઘટે છે તો એ બે બંધમાં હાઇડ્રોજન અને આ બાજુના છેડે કાર્બન એક બંધ બનેલો છે ત્રણ ઘટે છે એટલે ત્રણ હાઇડ્રોજન ત્યાર પછીની વાત કરીએ બ્યુટ ચાર કાર્બન અને ઇન બ્યુટીન C4H8 હાલો CH2CH CH2CH પેન્ટીન C5H10 હેક્ઝીન C6H12 હેપ્ટીન C7H14 ઓક્ટીન C8H16 નોનીન C9H18 ડેસીન C10H20 હવે દોરવાનું આપણે અલગથી શીખવાના છે એની ચિંતા ના કરતા sp2 ત્રણ ભાગ એક s ભાગ અને બે p ભાગ s ભાગ અને બે p ભાગ તો ત્રણ માંથી એક ભાગ s એટલે 33.33% s સ્વભાવ અને 66.66% p સ્વભાવ મતલબ કે આલ્કેન કરતા આલ્કીનમાં s સ્વભાવ વધારે છે શું અસર થાય એની આપણે પછી વાત કરશું ત્રીજું સંકરણ ધારો કે બે ને આપણે સંકરણમાં ઉમેરતા નથી PY અને PZ બે ને ઉમેરતા જ નથી તો એક S અને એક P જોડાશે અને બે નવી સંકર કક્ષકો બનાવશે બે બાજુ એક એક જોજો બે જ જોડાશે બે બાજુ એક એક એવી રીતે આ કાર્બનમાં બે જ જોડાશે બે બાજુ એક એક એમાંથી એક કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ સિંગલ બંધ અને એક એક જે વધે છે હાઇડ્રોજન સાથે સંકરણ દ્વારા હવે જે બે ખાલી છે PY અને PZ આ છે PY બોર્ડની આરપાર જાય છે એટલે એમ ઘાટું બતાવેલું છે મેં આ રીતે આમ બરાબર સામે આનું PY એવી રીતે જશે આમ એટલે આ PY વચ્ચે બંધ બને આકર્ષણ બંધ PY PY બરાબર અને PZ PZ વચ્ચેનો આકર્ષણ બંધ તો હતો જ PZ PZ કુલ બે પાઈ બંધ અને એક સિગ્મા બંધ તો કાર્બન કાર્બન વચ્ચેથી આ ત્રણ બંધ ત્રિબંધ ટ્રિપલ બોન્ડ એટલે sp સંકરણમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ હવે કાર્બને કાર્બન સાથે ત્રણ બંધ બનાવી લીધા તો જે એક બંધ હોય તો એમાં કોણ હોય હાઇડ્રોજન સિમ્પલ હાલો રેખીય આકાર હશે એટલે એક જ પરિમાણમાં રેખીય આકાર જોવો જોઈએ સીધી લીટીમાં જ રહેલું જાય બધું છે બંધ કોણ 180 ડિગ્રી જોવો જોઈએ 180 ડિગ્રી સીધે સીધું નામ આલ્ક પ્લસ આઈન આલ્કાઈન જો આલ્કાઈન અને આલ્કાઈલ આ બે વસ્તુ અલગ છે અહીંયા આપણે એન લગાડવાનો છે ન આલ્કાઈન પાઈ બંધ છે એટલે ફરજિયાત કેવું હશે અસંતૃપ્ત આના કરતા બે હાઇડ્રોજન ઓછા એટલે CnH2n-2 સામાન્ય સૂત્ર ખાસ યાદ રાખજો CnH2n-2 જેમ આમાં મિથિન શક્ય નહોતું તો અહીંયા ટ્રિપલ બંધ જોઈએ છે તો આમાં મિથાઇન શક્ય નથી એટલે બે કાર્બનથી ચાલુ થશે ઇથાઇન એટલે બે કાર્બન C2H2 કાર્બન કાર્બન ટ્રિપલ બંધ અને બે ઉપર એક એક જે બંધ ઘટે એમાં હાઇડ્રોજન પ્રોપાઇન C3H4 આ સૂત્રમાં મૂકીને બનાવી શકો છો તકલીફ નહીં પડે C3H4 કાર્બન કાર્બન ટ્રિપલ બંધ અને પછી સિંગલ બંધમાં હાઇડ્રોજન
જો બધામાં ત્રિપલ બંધક મૂકવાના, એક જ ઓછામાં ઓછો એક જ, સેમ અહીંયા એક જ મૂકવાનો દ્વિબંધ. હાલો જો હવે ચાર બંધ બનાવવા, આ પહેલા કાર્બનના ત્રણ બની ગયા તો એક જ ઘટે, આ કાર્બનના વચ્ચેના જો ચારે ચાર બની ગયા, ત્રણ આ બાજુ ને એક આ બાજુ, તો અહીંયા હાઇડ્રોજન નું આવે. આ કાર્બનના ત્રણ બંધ બાકી છે તો અહીંયા ત્રણ હાઇડ્રોજન આવે. સિમ્પલ. બ્યુટાઇન C4H6, પેન્ટાઇન C5H8, હેક્ઝાઇન C6H10, હેપ્ટાઇન C7H12, ઓક્ટાઇન C8H14, નોનાઇન C9H16, ડેસાઇન C10H18. હવે એસ સ્વભાવની વાત કરો તો અહીંયા બે ભાગ જ છે, એક એસ ભાગ ને એક પી ભાગ. તો 50% એસ સ્વભાવ અને 50% પી સ્વભાવ. જેમ એસ સ્વભાવ વધારે હોય કોઈ પણ સંયોજનમાં, જેમ એસ સ્વભાવ વધારે હોય એમ એ વધારે વિદ્યુતઋણ હોય. એનો કાર્બન કેવો હોય? વધારે વિદ્યુતઋણ. તો અહીંયા 25% એસ સ્વભાવ આલ્કેનમાં, આલ્કીનમાં 33.33% એસ સ્વભાવ, અને આલ્કાઇનમાં 50% એસ સ્વભાવ. તો કયો કાર્બન સૌથી વધુ વિદ્યુતઋણ? એસપી સંકરણ ધરાવતો કાર્બન સૌથી વધુ વિદ્યુતઋણ. મતલબ કે જો આપણે ક્રમ બનાવીએ વિદ્યુત ઋણતાનો ક્રમ, તો વિદ્યુત ઋણતાનો ક્રમ શું બનશે? એસપી સૌથી વધુ વિદ્યુત ઋણ, એનાથી ઓછું એસપી ટુ, એનાથી ઓછું એસપી થ્રી. બરાબર. મતલબ કે આલ્કાઇન છે સૌથી વધુ ધ્રુવીય, એનાથી ઓછું ધ્રુવીય આલ્કીન, એનાથી ઓછું ધ્રુવીય આલ્કેન. મતલબ કે અધ્રુવીય એમ કહી શકો. હવે જે આપણે પાઈ બંધ બનાવ્યો, એ પાઈ બંધની લાક્ષણિકતા શું છે, એની શરતો શું છે, એનો સ્વભાવ શું છે, એની એક નાનકડી અહીંયા મેં વાત કરેલી છે. સંલગ્ન પરમાણુઓની બે સમાંતર પી કક્ષકો. સંલગ્ન પરમાણુ એટલે એકબીજા સાથે જોડાયેલા પરમાણુ, જેમાં બે કાર્બન જોડાયેલા છે તો એ એકબીજાના સંલગ્ન પરમાણુ કહેવાય. એ બેની બે સમાંતર પી કક્ષકો, એટલે જો આની પીઝેડ હોય તો આની પીઝેડ જ જોશે, પીઝેડ અને પીવાય નો ચાલે, સામે સામે સમાંતર હોવી જોઈએ, એકબીજાને સમાંતર હોવી જોઈએ. આમ લંબ ઉપર નો આવે કે આમ નો આવે, સમાંતર એટલે સમાંતર 100-100%. બાજુ એથી સમીષણ મેં કીધું હતું, પેરેલલ ઓવરલેપિંગ, આકર્ષણ માત્ર, પેરેલલ ઓવરલેપિંગ, બાજુ એથી સમીષણ, હેડ ટુ હેડ ઓવરલેપિંગ નથી, પેરેલલ ઓવરલેપિંગ છે. બંને પી કક્ષકો એકબીજાને સમાંતર હોવી જોઈએ, એકબીજાને સમાંતર, અને અણુના સમતલને લંબ. આ અણુનું સમતલ છે, જોવો જોઈએ, આ અણુનું સમતલ છે અને અણુના સમતલને લંબ હોવી જોઈએ. દ્વિબંધ અને ત્રિબંધમાં ભ્રમણ શક્ય નથી. હવે હું તમને સાદું અને સિમ્પલ એક વસ્તુ કહું. આ કાર્બન કાર્બન સિંગલ બંધ છે, આ બાજુ કાર્બન ને આ બાજુ કાર્બન, એમ વિચારો, સિંગલ બંધ છે, એક જ દોરી છે, તો તમે આને આસાનીથી ફેરવી શકશો કે નહીં? આમ ગોળ 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 ગોળ, એક તમે સિંગલ દોરી લીધી હોય તો એ દોરીને તમે આમ ફેરવી શકો ને, મરોડી શકો ને, સ્વાભાવિક વસ્તુ છે. હા, તમે મરોડી જ શકવાના છો, પણ હવે તમારી પાસે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, એક સિગ્મા બંધ ને એક પાઈ બંધ, હવે આને ફેરવી શકશો? આટી વર્ષે નથી, એ રોટેશન જ નહીં થાય, એનું ભ્રમણ શક્ય નથી. એટલે જો પાઈ બંધ આવી જશે તો પાઈ બંધ આવી જવાના લીધે, એટલે કે દ્વિબંધમાં અને ત્રિબંધમાં કાર્બન કાર્બનના બંધનું ભ્રમણ શક્ય નથી, ફેરવી નહીં શકો. પાઈ બંધનું ઇલેક્ટ્રોન વાદળ, એટલે બે જે સામે સામે પોતપોતાનો એક એક ઇલેક્ટ્રોન આકર્ષણ પામે છે, એ પાઈ બંધનું ઇલેક્ટ્રોન વાદળ અણુના સમતલની ઉપર તરફ અને નીચે તરફ, આ અણુનું સમતલ છે ધારો કે,
तो એની ઉપર તરફ વાદળ હશે ને નીચે તરફ પાઈ ઇલેક્ટ્રોન નું વાદળ હશે એટલે એક ઇલેક્ટ્રોન ઉપર તરફ હશે ને એક ઇલેક્ટ્રોન નીચે તરફ તેથી હુમલો કરનાર પ્રક્રિયકને ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત થાય છે હવે જોવો જોઈએ આ સમતલ છે ઉપર એક પાઈ ઇલેક્ટ્રોન છે નીચે એક પાઈ ઇલેક્ટ્રોન છે તો હવે હુમલો કરનાર પ્રક્રિયક હોય કોઈ પણ એ ઉપર થી એ આવી શકે છે ને નીચે થી એ આવી શકે છે કોઈ રોકશે નહીં प्रक्रिया सरल थी पाई बंद बहुबंध द्विबंध के त्रिबंध धरावता अणु पाई बंद वधु सक्रिय केन्द्रों पूरा पड़े ज्यां पाई बंद हो ए पेला प्रक्रिया करे सीम्पल सादू ज्यां पाई बंद हसे ए झड़पथी पेला प्रक्रिया करशे आ खास याद राखजो આટલું સમજાઈ ગયું તમને બધાને હવે આ બધે બધી માથાકૂટ જરૂરી કેમ છે મેઈન પ્રશ્ન કે આટલું બધું ભણીએ શું કરવા પડ્યું મતલબ કે કાર્બનિક સંયોજનોની અનિવાર્યતા ક્યાં કામ આવે છે આ બધું આપણામાં આપણા મા બાપના લક્ષણો હોય આપણા મા બાપના લક્ષણો એના દાદા દાદી આપણા દાદા દાદી ઉપરથી એમ એના લક્ષણો એના મા બાપ ઉપરથી આ આનુવંશિકતા અહીં આવે છે ને ભાઈ એટલે કે આ જે આનુવંશિકતા છે એ આનુવંશિકતાનું જે લખાણ આખું થયેલું છે ડીએનએ ની અંદર એ ડીએનએ એટલે કાર્બનનું જટિલ સંયોજન છે હવે ડીએનએ સમજવું હોય તો આ સમજવું જરૂરી છે અહીંથી ચાલુ બીજું પ્રોટીન કોઈ પણ પ્રોટીન લઈએ કાર્બનમાં ભાગ ધરાવે છે કોઈ પણ તમે ખોરાક ખાવ છો વનસ્પતિ તમે કોઈ પણ ખાવ છો કોઈ પણ માંસાહારી વસ્તુ ખાવ છો તમે કાર્બન ધરાવે જ છે કેમ આપણે બધા કાર્બન બેઝ સજીવો છીએ આપણું શરીર આખું કાર્બન બેઝ છે આપણી માંસપેશીઓના સંયોજનો કાર્બન બેઝ બનેલા છે આપણા કોષો કાર્બન બેઝ બનેલા છે એટલે આ બધું ભણવું જરૂરી છે ભાઈ છેલ્લે તમને પહોંચાડશે ત્યાં એટલા માટે મતલબ કોઈ પણ પ્રકારના રંગ કોઈ પણ પોલિમર કોઈ પણ ખોરાક કોઈ પણ અલગ અલગ સંયોજનો જે સજીવ ધરાવે છે એ દરેક વસ્તુ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં સમાયેલું છે એટલા માટે આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન ભણવું જરૂરી છે બરાબર ચિંતા ના કરો આનો એક ફોટોગ્રાફ હું તમને આપીશ એટલે તમારે ક્યાં વાંચવું હોય તો તમે વ્યવસ્થિત આ વાંચી શકો બરાબર હવે બીજી વસ્તુ હું તમને કહું સીધું અને સાદું અહીંયા જે વસ્તુ મેં દોરેલી છે એ મારે તમને દોરતા શીખવાડવી છે બસ એટલું કરાવીશું તમને પછી આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરશું કે આવા સંયોજનો દોરવા કેવી રીતે એમાં કેટલા સિગ્મા બંધ છે અને કેટલા પાઈ બંધ છે એના વિશે ડિટેલમાં આપણે વાત કરીએ ચાલો પહેલા તો આ વસ્તુ આપણે કાઢી નાખીએ બરાબર થોડું કેવું જ કાઢું છું સિમ્પલ એવું પેલું બનાવવું છે આપણે મિથેન હું તમને એમ કહું અણુ સૂત્ર આપી દઉં CH4 હવે આમાંથી તમારે એને દોરવાનું છે તો સૌથી પહેલા કાર્બન દોરવાનું હાલો કાર્બન દોરી લો હવે તો ભાઈ ચાર બનેલા બનાવવાના હાલો આ એના ચાર બંધ શું છે ભાઈ ચારે ઉપર હાઇડ્રોજન તો હાઇડ્રોજન આ બની ગયું CH4 આલ્કેન છે આલ્કીન છે કે આલ્કાઇન તો જ ખબર પડે કે સિંગલ બંધ આવે દ્વિબંધ આવે ત્રિપલ બંધ આવે
કેવી રીતે ઓળખવાનું? સીધું સાદું, કાર્બન કરતા ડબલ હાઇડ્રોજન હોય તો આલ્કી, કાર્બન કરતા ડબલ હાઇડ્રોજન હોય તો આલ્કી, કાર્બન ના ડબલ કરતા વધારે હોય બી તો આલ્કેન, અને કાર્બન ના ડબલ કરતા બે ઓછા હોય તો આલ્કાઇન. આ રીતે ઓળખાય. અત્યારે ડબલ કરતા બે વધારે છે એટલે એ થઈ ગયું આલ્કેન, એટલે સિંગલ બંધ. બે કાર્બન ના ત્રણ ત્રણ બંધ ઘટે. હું કોણ? હાઇડ્રોજન સિવાય તો કઈ છે નહીં, ત્રણેય ઉપર એક એક હાઇડ્રોજન થઈ ગયા છ હાઇડ્રોજન. તો આવી રીતે તમે કોઈ પણ વસ્તુ આમાંથી દોરી શકો છો આસાનીથી, કોઈ તમને રોકશે. હાલો જો આમાંથી એક લઈએ, બ્યુટીન લીધો આપણે, C4H8, C4H8 જો ડબલ છે કાર્બન કરતા એક્ઝેક્ટલી, તો એક દ્વિબંધ આલ્કીન થઈ ગયું છે. હાલો જો 1, 2, 3, 4 કાર્બન બરાબર, એક દ્વિબંધ. હાલો આ દ્વિબંધ, તો આ કાર્બન ના બે બંધ બાકી, આ કાર્બન નું એક જ બંધ બાકી, આના બે આવી ગયા એટલે બે બંધ બાકી, આના ત્રણ બંધ બાકી, ચાર બંધ બનાવવાના દરેક કાર્બન ફરજ લે એટલે બધી વસ્તુ છે. હાલો જો હવે આના ઉપર બે હાઇડ્રોજન, આના ઉપર એક, આના ઉપર બે, ફરીથી આના ઉપર ત્રણ હાઇડ્રોજન, બની ગયું C4H8. ગણી લ્યો 1, 2, 3, 4, 5, 6, 7, 8. સેલું છે સાહેબ, કોઈ પણ સંયોજન તમારે આમાંથી જે બનાવવું હોય તમે બનાવી શકશો આસાનીથી. તો આજનો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે વધીશું.